નમસ્તે વિદ્યાર્થીઓ, પવિત્ર શ્રાવણ માસની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે હું મકવાણા હારતી શ્રી વિદ્યાવિહાર પ્રાથમિક શાળા વિષય ગુજરાતીમાં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વાંચતા વાંચતા કોઈ એવો શબ્દ આવે જેનો અર્થ આપણને ન આવડતો હોય તો તેનો અર્થ કેવી રીતે જાણવો? પાઠ્યપુસ્તકોમાં તો આવા અઘરા શબ્દોની સમજૂતી પાઠ નીચેના શબ્દાર્થમાં આપી હોય છે, પણ બીજા પુસ્તકોમાં એવું ન હોય. અઘરા શબ્દોના અર્થ જાતે પણ મેળવી શકાય છે અને શબ્દોના અર્થ શોધવા માટે શબ્દકોશ છે એ આપણને ખૂબ જ ઉપયોગી છે. તો આજે આપણે પણ આજના વિડીયોમાં આપણે ગુજરાતી વિષયની અંદર શબ્દકોશનો અભ્યાસ કરીશું. શબ્દકોશ આપણી ભાષા સમૃદ્ધિની અંદર વધારો કરે છે, તેમજ નવા નવા શબ્દોની જાણ પણ કરે છે. તો ચાલો આપણે બધા આજે ગુજરાતી વ્યાકરણની અંદર શબ્દકોશનો અભ્યાસ કરીએ. સૌથી પહેલા શબ્દકોશનો અભ્યાસ શરૂ કરતા પહેલા આપણે સ્વર અને વ્યંજન વિશે માહિતી મેળવીએ. તો એની અંદર સ્વર કયા કયા છે આપ સૌને ખ્યાલ જ હશે. તો સૌ પ્રથમ આપણે જોઈએ સ્વર. ઓ, આ, ઈ, ઈ, ઉ, ઉ, રુ, એ, ઐ, ઓ, ઔ, અમ અને અહ. તો વ્યંજન તો કોને ન આવડે? વ્યંજન છે ક, ખ, ગ, ઘ, ચ, છ, જ, ઝ, ટ, ઠ, ડ, ઢ, અણ, ત, થ, દ, ધ, ન, પ, પ, બ, ભ, મ, ય, ર, લ, વ, શ, શ, સ, હ, અળ, ક્ષ અને જ્ઞ. જ્યારે આપણે શબ્દકોશની અંદર છે એ શબ્દકોશની અંદર શબ્દોને છે એ જ્યારે ગોઠવીએ છે તો એ માટે આપણે કેટલાક બાબતોનું છે એ ધ્યાન રાખવાનું છે. તો એની અંદર સૌથી પહેલું છે કે જ્યારે આપણે શબ્દકોશ છે એની અંદર શબ્દોને પ્રથમ તો બારાક્ષરીના ક્રમ પ્રમાણે અને ત્યારબાદ શબ્દોને કક્કાવાળીના ક્રમમાં ગોઠવવામાં આવે છે. તો શબ્દકોશમાં જ્યારે બારાક્ષરીના ક્રમ પ્રમાણે છે ગોઠવવામાં આવે છે તો એનો ક્રમ કંઈક આ પ્રમાણે રહે છે. અ, અમ, આ, આમ, ઈ, ઈ, ઉ, ઉ, રુ, એ, એમ, એ, ઓ, ઔ. જ્યારે કક્કાનો ક્રમ છે એ કંઈક આ પ્રમાણે બને છે. એની અંદર જોઈએ તો ક, ત્યારબાદ ક્ષ, ખ, ગ, ઘ, ચ, છ, જ, જ્ઞ, ઝ, ટ, ઠ, ડ, ઢ, અણ, ત, ત્ર, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ, ય, ર, લ, વ, શ, શ્ર, શ, સ અને હ. હવે તમને એમ થશે કે અહીંયા અળક્ષ અને ન કેમ નહીં? પરંતુ આપણા ગુજરાતીની અંદર આપણને ખ્યાલ છે કે અળથી શરૂ થતા એક પણ શબ્દ છે એ આવતા નથી, તેમજ ક્ષ છે એ ક અને ક્ષનો જોડાક્ષર હોવાથી ક પછી છે એ ક્ષ આવે છે. એવી જ રીતે જ્ઞ છે એ જ અને ગનો જોડાક્ષર હોવાથી જ પછી જ્ઞ આવે છે. તેવી જ રીતે આગળ ત્ર છે એ ત અને રનો જોડાક્ષર હોવાથી ત પછી ત્ર આવે છે, અને શ્ર છે એ શ અને રનો જોડાક્ષર હોવાથી શ પછી શ્ર આવે છે. ત્યારબાદ શબ્દકોશની અંદર સૌથી પહેલા અથી શરૂ થતા શબ્દો અને છેલ્લે હથી શરૂ થતા શબ્દો આવશે. આપણે આગળ વાત કરી કે ક્ષ એ ક અને ક્ષનો જોડાક્ષર હોવાથી કપ ની બાદ ક્ષ આવે, અને એવી જ રીતે જ્ઞ છે એ જ અને ગનો જોડાક્ષર હોવાથી
નથી શરૂ થતા શબ્દો જના ક્રમમાં આવે છે. ત્યાર પછીની જે ધ્યાનમાં રાખવાની બાબત છે એ છે કે ક થી હ સુધીના જે અક્ષરોને શબ્દકોશના ક્રમમાં ગોઠવવામાં આવે છે તો કનો ક્રમ નીચે પ્રમાણે થાય છે. જે આપણે જોઈએ, ક, કમ, કા, કામ, કી, કિમ, કી, કિમ, કુ, કુમ, કુ, કુમ, ક્રુ, કે, ક્ર, કેમ, કઈ, કેમ, કો, કો, કોમ, કૌ, કોમ, ક્ર અને કહ. ત્યારબાદ આપણે જોઈએ તો કે કેટલીક મહત્વની બીજી પણ બાબતો છે એ આપણે જોઈએ. આપણે જોયું કે શબ્દકોશની અંદર છે એ શબ્દોને બારાક્ષરી અને કકાના ક્રમમાં છે એ આ રીતે ગોઠવવામાં આવે છે. આ સિવાય પણ કેટલીક બાબતો છે. પહેલા આપણે જોયું કે શબ્દકોશના ક્રમમાં સૌથી પહેલા અ થી શરૂ થતા શબ્દો અને છેલ્લે હ થી શરૂ થતા શબ્દો આવશે. ત્યારબાદ કની લાઈન પૂરી થાય પછી ક્ષની લાઈન આવશે, કારણ કે ક્ષ છે એ ક અને ક્ષનો જોડાક્ષર છે. તો ઉદાહરણ તરીકે આપણે ઉદાહરણના શબ્દો જોઈએ તો સૌપ્રથમ કૌશિક, ત્યારબાદ ક્ષણ, ત્યારબાદ ખાણ અને ત્યારબાદ જવાબ. આ રીતે શબ્દકોશનો ક્રમ બનશે. એવી જ રીતે આપણે આગળ જોયું કે જ પછી જની લાઈન પૂરી થતા એ જ્ઞની લાઈન આવે છે, કારણ કે જ્ઞ છે એ જ અને ગનો જોડાક્ષર છે. એટલે શબ્દકોશના ક્રમ છે એ આ રીતે બનશે. આપણે ઉદાહરણ જોઈએ તો જમરૂખ, જ્ઞાની અને જબલું. એવી જ રીતે ત્રણની લાઈન પૂરી થાય ત્યારબાદ ત્રણની લાઈન આવે છે. ઉદાહરણના શબ્દો જોઈએ તો તળાજા, ત્રાપજ અને થળસર. આગળ જોઈએ તો પની લાઈન પૂરી થાય ત્યાર પછી પ્ર વાળા અક્ષર આવે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો પોત્ર અને ત્યારબાદ પ્રતિ. આગળ જોઈએ તો ક્ષ છે એ શ અને ર નો જોડાક્ષર હોવાથી શની લાઈન પૂરી થાય ત્યાર પછી શ્રની લાઈન આવે છે. તો આપણે શબ્દકોશના ક્રમ જોઈએ તો આ રીતે થશે, શરબત, ત્યારબાદ શ્રદ્ધા અને ત્યારબાદ ષટ્કોણ. ત્યારબાદ મહત્વની બાબત છે કે દરેક અક્ષર પછી તેના પર અનુસ્વાર વાળો અક્ષર, એટલે કે તેના પર મીંડા વાળો અક્ષર આવે છે. આપણે જોઈએ બાળાક્ષરના ક્રમમાં તો પેલા અ પછી અમ છે, આ પછી આમ. એવી જ રીતે કક્કાના ક્રમમાં આપણે જોયું કે ક પછી કમ, કા પછી કામ. તો આ રીતે દરેક અક્ષર પછી તેના પર મીંડાવાળો અક્ષર આવશે. ઉદાહરણ તરીકે જોઈએ તો કિનારો અને ત્યારબાદ કિંમત. અને દરેક અનુસ્વાર વાળા અક્ષર પછી, એટલે કે મીંડા વાળા અક્ષર પછી, એના પછી વિસર્ગ વાળો અક્ષર આવે છે. આપણે ઉપર છે એ જોઈ શકશું કે ક, ત્યારબાદ કમ અને ત્યાર પછી કહ, એટલે કે વિસર્ગ વાળો અક્ષર. તો અહીંયા ઉદાહરણ તરીકે જોઈએ તો દંત અને ત્યારબાદ દુઃખ. તો આ દરેક બાબતો છે એ તમારે ધ્યાનમાં રાખવાની છે. આગળ શબ્દકોશની અંદર આપણે જોઈએ તો કે ક થી હ સુધીના અક્ષરોનો જે ક્રમ છે એ આ પ્રમાણે જ ગોઠવાય છે. ત્યાર પછીની જે ધ્યાનમાં રાખવાની બાબત છે એ છે કે શબ્દોને પ્રથમ અક્ષર જો સમાન હોય તો બીજા અક્ષર પ્રમાણે, અને જો બીજો અક્ષર સમાન હોય તો ત્રીજા અક્ષર પ્રમાણે આગળ વધવું. દાખલા તરીકે અહીં આપણને ત્રણ શબ્દો આપ્યા છે, વિષય, વિષમ, વિપદ. તો આ ત્રણ શબ્દોમાં વિ સમાન છે, ક્ષ અને પ માં પ આગળ આવે, આથી પહેલો શબ્દ વિપદ આવે. બાકીના બે શબ્દોમાં વિ અને ક્ષ સમાન છે, તેથી ત્રીજા અક્ષર પ અને મ માં આગળ મ આવે. આમ આ શબ્દોનો ક્રમ આ પ્રમાણે થશે, પ્રથમ આવશે વિપદ, ત્યારબાદ વિષમ અને ત્યારબાદ વિષય. તો આમ જ્યારે શબ્દકોશની અંદર પ્રથમ અક્ષર સમાન હોય તો બીજો અક્ષર જોવો, અને જો બીજો અક્ષર પણ સમાન હોય તો ત્યાર પછીનો અક્ષર જોવામાં આવે છે. ત્યારબાદ છે
એ ધ્યાનમાં રાખવાની બાબત છે કે જે તે અક્ષરનો બારાક્ષરીનો ક્રમ પૂરો થતા જોડાક્ષરનો ક્રમ શરૂ થાય છે અને તેમાં જોડાક્ષરના અક્ષરોના ક્રમ પણ કક્કાના પ્રમાણે નક્કી થાય છે. જેમ કે સ્મિત અને સ્થિરમાં પ્રથમ સ્થિર અને પછી સ્મિત આવે છે અને છેલ્લું કે સ્વરોનો ક્રમ પણ બારાક્ષરીના ક્રમ પ્રમાણે જ નક્કી થાય છે. આગળ આપણે છે કેટલાક શબ્દકોશના શબ્દોના ઉદાહરણ જોઈએ અને આપણે એને શબ્દકોશ પ્રમાણે ગોઠવીએ. સૌપ્રથમ શબ્દકોશના શબ્દો આ પ્રમાણે છે. પહેલું છે કૃપા, આદર, પ્રભા, ક્ષમા અને કિનારો. હવે આપણે આ શબ્દોને છે જ્યારે શબ્દકોશની અંદર ગોઠવીએ છે ત્યારે સૌપ્રથમ બારાક્ષરીનો ક્રમ લઈએ છે તો સૌપ્રથમ આવશે આદર, હા, અને ત્યારબાદ આવશે કિનારો, કિનારો બાદ કૃપા અને કૃપા પછી શું આવશે? ક્ષમા, કારણ કે ક પછી ક્ષની લાઈન આવે અને ત્યારબાદ પ્રભા. તો આ પ્રમાણે આ ક્રમ છે એ બનશે. બીજું ઉદાહરણ જોઈએ તો એમાં છે કોયલ, કુલ, કમળ, કાગળ અને કક્ષા. આમાં પ્રથમ ક છે પણ દરેક અક્ષર છે એ સરખા નથી તો આને આપણે છે એ શબ્દકોશ પ્રમાણે કઈ રીતે ગોઠવી શકીએ? તો કે સૌ પ્રથમ આવશે કક્ષા, ત્યારબાદ કમળ, ત્યારબાદ કાગળ, ત્યારબાદ કુલ અને પછી કોયલ. ત્યાર પછી ત્રીજું ઉદાહરણ જોઈએ તો એની અંદર છે ખડીયો, ખમણ, ખટમલ, ખતમ અને ખતરો. અહીંયા પ્રથમ અક્ષર છે એ સમાન છે તો આપણને ખ્યાલ છે કે આ શબ્દો ગોઠવશું તો આપણે શું ધ્યાનમાં રાખવાનું છે કે જો પ્રથમ અક્ષર છે એ સરખો હોય તો આપણે બીજો અક્ષર જોવાનું છે. તો ચાલો આપણે આ શબ્દોને ગોઠવીએ. તો સૌ પ્રથમ આવશે ખટમલ, ત્યારબાદ ખડીયો, ત્યારબાદ ખતમ, ત્યાર પછી ખતરો અને છેલ્લે આવશે ખમણ. ચોથું ઉદાહરણ જોઈએ તો એની અંદર જે શબ્દો છે એ આ પ્રમાણે છે લમણું, વડ, સમય અને જ્ઞાન. તો હવે એને શબ્દકોશની અંદર ગોઠવીએ તો સૌથી પહેલા શબ્દ આવશે જ્ઞાન, ત્યારબાદ લમણું, ત્યાર પછી વડ અને છેલ્લે સમય. તો આમ તમારે પણ છે એ આવા શબ્દો છે એ ગોતવાના છે અને તમારે છે એની પ્રેક્ટિસ કરવાની છે. ગુજરાતી પાઠ્યપુસ્તકની અંદર તમને પાના નંબર 18 અને 19 ઉપર શબ્દકોશનો ઉપયોગ છે એ આપ્યો છે. એ તમારે તમારી પાક્કી નોટની અંદર લખવાનો છે અને સાથે સાથે ઉદાહરણના જે આ શબ્દો છે એ પણ તમારે પાકી ગુજરાતી પાકી નોટની અંદર શબ્દકોશના ઉપયોગ પછી નીચે લખવાના છે. તો ફરી મળશું વિદ્યાર્થી મિત્રો નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઈએ.